પ્રેસ કોન્ફરન્સ કરેલી તેના ઉપરથી સમજી શકાય છે કે પ્રેસ કોન્ફરન્સ એ જ કરે, માહિતી એ જ આપે જે આ પુલના સંચાલનની મુખ્ય વ્યક્તિ હોય. બધી જ ક્રેડિટ પુલ શરૂ કરતા પહેલા એ લઈ રહ્યા છે, પરંતુ જ્યારે પુલ તૂટી પડે છે, 150થી વધુ લોકોના મૃત્યુ થાય છે અને એફઆઈઆર દાખલ કરવામાં આવે છે, તો ક્યાંય ઓરેવા કંપનીનું નામ સુદ્ધા નથી. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે આ પુલનું સંચાલન કરતી કંપની ઓરેવાના મેનેજરની, એમના ટિકિટ ક્લાર્કની, એમના સિક્યોરિટી ગાર્ડની, પરંતુ ક્યાંય ઓરેવા કંપનીનું નામ એફઆઈઆરમાં નથી. અને આ મુદ્દે જ્યારે પત્રકારોએ વારંવાર રેન્જ આઈજીને પૂછ્યું, તો રેન્જ આઈજીએ કહ્યું કે અમે એવા એલિગેશન કરી ના શકીએ. તમે ચોક્કસપણે એલિગેશન ના કરી શકો, તમે પુરાવાને જોઈ શકો, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જે કંપની આ પુલનું સંચાલન કરે છે એમની કોઈ ભૂમિકા ખરી કે નહીં? જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે આ પુલ ઉપર કેટલો સ્ટાફ હતો, અને પુલ ઉપર આવી દુર્ઘટના સર્જાઈ તો બચાવ માટે શું શું વ્યવસ્થા હતી એની કોઈ તપાસ કરવામાં આવી કે કેમ? આટલા બધા લોકોને પુલ ઉપર જવા દેવામાં આવ્યા, એના માટે કોણ જવાબદાર? એના માટે શું માત્ર ટિકિટ ક્લાર્ક જવાબદાર હોઈ શકે? શું એના માટે માત્ર સિક્યોરિટી ગાર્ડ જવાબદાર હોઈ શકે? એના માટે માત્ર મેનેજર જવાબદાર હોઈ શકે? આ બધા કર્મચારીઓ તો ચિઠ્ઠીના ચાકર હોય છે કે જે માલિકના કહેવા મુજબ કામ કરતા હોય છે. જ્યારે ઓરેવા જેવી જગપ્રસિદ્ધ કંપનીનું સંચાલન જયસુખ પટેલ કરતા હોય, ત્યારે 2 કરોડના ખર્ચે એમણે પુલનું રિનોવેશન કર્યું, કોન્ટ્રાક્ટરના કામ ઉપર કોઈએ ચકાસણી કરી કે કેમ? તદુપરાંત આ બ્રિજ બની ગયો એ પછી એમના ઉપર કોઈ ટ્રાયલ કરવામાં આવી હતી કે કેમ? આ બ્રિજ ઉપર કેટલા લોકોની ક્ષમતા છે એ બાબતે કોઈ ધ્યાન રાખવામાં આવ્યું કે કેમ? આ બ્રિજની બહાર એવું કોઈ બોર્ડ પણ નથી કે આ બ્રિજ ઉપર આટલા માણસોની જ કેપેસિટી છે, કે જેથી કરીને લોકોને પણ ખ્યાલ આવે. આપણે લિફ્ટમાં પણ જોઈએ છીએ કે લિફ્ટમાં તો દરેક વખતે કોઈ ચોકીદાર હોતો નથી, પણ એમાં લખેલું હોય છે કે આ લિફ્ટની કેપેસિટી 6 લોકોની છે, 8 લોકોની છે, એટલે લોકો પોતે પોતાના જોખમે એમાં જવું કે કેમ એ નક્કી કરી શકે. જ્યારે આ પ્રકારના બ્રિજ ઉપર જયસુખભાઈ પોતે જ પ્રેસ કોન્ફરન્સમાં કહે છે કે અમે એમને સાંજના 6 થી 6:30 સુધી ખુલ્લો રાખીએ છીએ, પણ આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તો સાંજના 6:40નો સમય થયો હતો. હજુ બીજી વસ્તુ એ પણ છે કે જયસુખ પટેલ એવું પણ કહી રહ્યા છે કે અમારી તો ઈચ્છા એમને રાત્રે પણ 2 કલાક ખુલ્લો રાખવાની છે. કમનસીબે આવા એમના શબ્દો સાચા નથી પડ્યા, એ સારું થયું છે. જો રાત્રે કોઈ દુર્ઘટના થઈ હોત તો બચાવ કાર્યમાં કેટલો બધો વિઘ્ન આવી ગયો હોત. બીજો પ્રશ્ન એ પણ થાય છે કે આ સીસીટીવી કેમેરાના દ્રશ્યો આપણે જોઈએ છીએ કે જે રીતે બ્રિજ ધસી પડ્યો છે, તો એ બ્રિજ તૂટ્યો એ પછી તુરંત જ ઓરેવા કંપનીના કયા લોકો ત્યાં પહોંચ્યા? રેસ્ક્યુ માટે એ લોકોએ શું પ્રયત્ન કર્યા? જ્યારે આ પ્રકારના જેમાં એડવેન્ચરનું તત્વ ભળેલું હોય છે અને એમાં જોખમ નામનું તત્વ ભળેલું હોય છે, ત્યારે ત્યાં લાઈફ જેકેટ હોવી જોઈએ, બોટ્સ હોવી જોઈએ કે જેથી કરીને કોઈ દુર્ઘટના બને તો લોકોને ત્વરિત બચાવી શકાય, પણ એવી કશી જ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી નહોતી. તો શું આ એક જાતની લાપરવાહી નથી? શું આ એક જાતની બેજવાબદારી નથી? ઓરેવા કંપનીના માલિક ઉપર સરકાર ગમે એટલી મહેરબાન હોય, પરંતુ જ્યારે મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે આ જ કંપનીનું નામ એમાં ન હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો થવાના છે કે જયસુખ પટેલને શું એટલી બધી કોઈ રાજકીય લાગવગ છે કે એમના સુધી પોલીસના હાથ ના પહોંચી શકે? એ માટે સરકાર પોતે જ પ્રયત્ન કરી રહી છે. 9 આરોપીઓની ધરપકડ થઈ છે, અને આપણે સમજીએ છીએ કે કોઈ ટિકિટ ક્લાર્કને પકડી લેવાથી કે સિક્યોરિટી ગાર્ડને પકડી લેવાથી આવી દુર્ઘટનાના મૂળ સુધી પહોંચી શકાતું નથી. દોષિતોને સજા મળે ત્યારે જ આ ઘટનામાં ન્યાય મળ્યો ગણાય. તમે ગમે એટલી સહાય જાહેર કરો, ગમે એટલું વળતર આપો, પરંતુ એ પૂરતું નથી. પૈસા તો તમે સરકારની તિજોરીમાંથી આપો છો, તમારી ખરેખર જ ન્યાયપ્રિયતા કેટલી છે, તમે કેટલા પ્રજાલક્ષી છો, કેટલા નિર્ભીક છો, કેટલા તટસ્થ રીતે ન્યાય તોડવા માંગો છો, એનો પુરાવો આવી ઘટનામાંથી જ મળતો હોય છે. જયસુખ પટેલ પોતે છેલ્લા 3 દિવસથી ક્યાંય દેખાતા નથી. ખરેખર તો એમણે સામે આવી અને લોકોની કમસે કમ માફી તો માંગવી જોઈએ કે આ પ્રકારની દુર્ઘટના બની અને એમાં લોકોએ જાન ગુમાવ્યા છે. આટલી સંવેદના પણ જે વ્યક્તિ બતાવતા નથી, જે કંપની દર્શાવતી નથી,
ભલે આપણે કહીએ કે દુર્ઘટના દુર્ઘટના હોય છે અને એમાં સંપૂર્ણપણે કોઈ સંચાલક સરકાર કે તંત્ર જવાબદાર હોતું નથી, પરંતુ જ્યારે દુર્ઘટના બની જાય ત્યારે તમારી પાસે એટલા શબ્દો તો હોવા જોઈએ કે જે પરિવારોએ પોતાના વાલ સોયા સ્વજનો ગુમાવ્યા છે એમને થોડી રાહત મળે. તમે મોઢું છુપાવો છો, તમે સામે નથી આવતા, ત્યારે જરૂરથી શંકા જન્મે છે કે કશુંક એવું થયું છે કે જે તમે છુપાવવા માંગો છો. અને સરકારની આવા સમયે શું ભૂમિકા હોય છે? સરકાર કહે છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ માટે સ્પેશિયલ ટીમની નિમણૂક કરવામાં આવી છે, પણ એવી ટીમો તો ઘણી બધી ગુજરાતે અને દેશે જોઈ છે. સુરતમાં બનેલો તક્ષશિલા કાંડ જેમાં ઘણા બધા ભૂલકાઓ મૃત્યુ પામ્યા હતા, હજુ પણ એમના મા બાપ રાહ જોઈ રહ્યા છે કે એમને ન્યાય મળે, પણ ન્યાય મળતો નથી. દિવસો વીતી જાય છે, બધા આવી ઘટનાને ભૂલી જાય છે, પણ એ લોકો ભૂલી નથી શકતા જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એવા બાળકો છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે, એવી માતા છે કે જેમણે પોતાના સંતાનો અને પતિને ગુમાવ્યા છે, એવા મા બાપ છે કે જેમણે પોતાના વાલસોયા બાળકને નજર સામે ગુમાવી દીધું છે. તો આ બધાને ન્યાય આપવાની જવાબદારી કોની છે? એ જવાબદારી સરકારની છે. એટલે આમાં કોઈ ઓરેવા કંપની કે જયસુખ પટેલ નહીં, આ બાબતમાં જે પણ જવાબદાર હોય, પછી એ નગરપાલિકા હોય કે જેમણે એવું કહ્યું કે દુર્ઘટના થઈ ગયાના 3 દિવસ બાદ એવું કહ્યું કે અમારી પાસેથી આ સંચાલક કંપનીએ કોઈ ફિટનેસ સર્ટિફિકેટ લીધા વગર જ પુલને ખુલ્લો મૂકી દીધો છે, તો તમે મોરબી શહેરમાં શું કરતા હતા? આટલા બધા લોકો જ્યારે ઝૂલતા પુલ ઉપરથી પસાર થાય છે, તમને ખબર છે કે ફિટનેસ સર્ટિફિકેટ લીધું નથી, તો તમે કેમ એક્શન ના લીધા? તો આ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે કે જે આજે મોટી મોટી વાતો કરે છે, પણ રાઇટ ટાઈમે એમણે એક્શન ના લીધા. જો ખરેખર એમણે પુલને સીલ કરી દીધો હોત તો આ દુર્ઘટના ના સર્જાઈ હોત. હવે બીજો પ્રશ્ન એ પણ થાય છે કે આ પ્રકારની જ્યારે દુર્ઘટના સર્જાય અને આ ઓરેવા કંપની દ્વારા એમનું જે સંચાલન કરવામાં આવતું હતું, તો પહેલું એ પણ જોવું જોઈએ કે ફિટનેસ સર્ટિફિકેટ લેવાની જવાબદારી કોની હતી? તો સરકાર શું એવું કહેશે કે ટિકિટ ક્લાર્કની જવાબદારી હતી, મેનેજરની જવાબદારી હતી? તો પછી સરકારમાં પણ તમે સરકારના કોઈ નાના મોટા ક્લાર્ક કે એકાઉન્ટન્ટને કે કોઈ સેક્શન ઓફિસરને મોરબી મોકલી દો. જ્યારે